ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી મેઘરાજા મહેરબાન થયા છે, પરંતુ અમદાવાદના લોકોને હજી ગરમીથી રાહત મળી ન હતી, ત્યારે અમદાવાદીઓને ગઈકાલે મેઘરાજાના આગમનથી ગરમીથી થોડી રાહત મળી છે। અમદાવાદ શહેરમાં રવિવારે સાંજે ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું। છેલ્લા 3-4 દિવસથી વધેલી ગરમીના ઉકળાટ બાદ રવિવારે સાંજે વરસાદ આવ્યો હતો। સમગ્ર અમદાવાદ શહેરમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો અને વરસાદ સાથે 30-40 કિલોમીટરની ઝડપે ભારે પવન પણ ફૂંકાયો હતો। तो बीजी तरफ वृक्षो धराशायी थवानी घटनाओ पण सामे आवी हती, साथे ज वरसादना कारणे वातावरणमां ठंडक पण प्रसरी गई हती। तरह जो राजकोट शहेरनी वात करीए तो राजकोट शहेरमां पवन साथे धोधमार वरसाद वरस्यो हतो। भारे पवन साथे वरसादना कारणे शहेरमां अनेक जग्याए वृक्षो धराशायी थवानी घटनाओ बनी हती। आ उपरांत वीज पोल पण धराशायी थया हता, तो साथे ज राजकोटना पटघरीमां वीजळी पण पड़ी हती, जेना दृश्यो केमेरामां कैद थया हता। गईकाले राजकोटमां 3 इंच वरसाद थयो हतो अने भारे वरसादनी आगाहीना पगले पडघरीना 10 अने टंકારાના 2 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે, તો આજી ડેમના 3 દરવાજા ખોલવામાં આવ્યા છે। ત્યારબાદ વાત કરીએ સુરેન્દ્રનગરની, તો સુરેન્દ્રનગર જિલ્લાના લખતર બાદ પાટડી પંથકમાં પણ આકાશી તોફાનના લોકોના શ્વાસ અદર કર્યા છે। જ્યારે હળવદમાં મોડી રાતે મિની વાવાઝોડા જેવો તેજ પવન ફૂંકાતા તબેલાનો શેડ પડી જતા 5 ભેંસો દટાઈ ગઈ હતી અને ગાયો ઉપર શેડ પડતા નાની મોટી ઈજાઓ થઈ હતી। જણાવી દઈએ કે વરસાદને લઈને હવામાન વિભાગે આગામી 5 દિવસ સર્વાધિક વરસાદની આગાહી કરી છે। રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો હાલ સમાચારોમાં આટલું જ, વધુ અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્રન્ટ લાઈવ ન્યૂઝ। નિર્ભય સત્ય, જનતાનો અવાજ।